नवसारी में सरदार पटेल शाला खाते वंदे मातरम सोशल ग्रुप आयोजित शहर में अगाउ रजिस्ट्रेशन करावनारा श्रमिक परिवारों ने ईश्रम कार्ड नु वितरण नवसारी सांसद अने भाजपा प्रदेश अध्यक्ष सी आर पाटिल हस्ते वितरण करवामां आव्या हता। सरकार द्वारा 26 ऑगस्ट 2021 रोज आ पोर्टल लॉन्च कर्यु छे, जेना अंतर्गत मजूरों ईश्रम कार्ड बनावामां आवी रह्या छे। आ कार्ड थी 5 लाख रूपयानो मफत आरोग्य वीमा कवर आपवामां आवी रह्यो छे। कार्डनी मददथी रजिस्टर श्रमिक देशमां क्यांय पण गमे त्यारे जुदी जुदी सामाजिक सुरक्षा आयोजनोनो लाभ लई शके छे। वंदे मातरम सोशल ग्रुप नवसारी द्वारा नवसारी विचलपुर शहेरना वोर्ड नंबर 1 અને 2 માં 5600 જેટલા શ્રમિક પરિવારોને ઈશ્રમ કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। નવસારી સરદાર પટેલ શાળા ખાતે નવસારી સાંસદ સી આર પાટિલ અને ધારાસભ્ય પિયુષ દેસાઈના વરદ હસ્તે ઈશ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઈ શ્રમિક કાર્ડ વિતરણના કાર્યક્રમમાં નવસારી ભાજપા જિલ્લા પ્રમુખ અભુરાભાઈ શાહ, પાલિકા પ્રમુખ જિગીશ શાહ, વંદે માતરમ સોશિયલ ગ્રુપના અશોક ધોરાજીયા સાથે સ્વયંસેવકો સાથે પદાધિકારીઓ અને લાભાર્થીઓ તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે નવસારીમાં વંદે માતરમ સોશિયલ ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શ્રમિકો માટેના કાર્ડ બનાવવા માટેની જે યોજના છે, જેમાં 8000 કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે, એ યોજનાઓનો લાભ લોકો મેળવી શકે એના માટે 5600 જેટલા કાર્ડ આજે બનાવીને એના વિતરણનો આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રમિક કાર્ડ બનાવતા પહેલાં એમાં ખૂબ બધી માહિતી માંગવામાં આવે છે, ઘણા બધા પુરાવા માંગવામાં આવે છે, અને સામાન્ય વ્યક્તિ પોતાના આર્થિક ઉપાર્જનના સમયમાંથી સમય કાઢીને આ કાર્ડ બનાવવા માટે સમય ફાળવી શકતો નથી અને એટલે એના હકથી એ વંચિત રહી જાય છે। તો આજે આ સંસ્થા દ્વારા જે રીતે શ્રી અશોકભાઈ અને એમની ટીમ એમણે જે આ આયોજન કર્યું, સફળતાપૂર્વક 5600 જેટલા કાર્ડ એ બનાવ્યા છે અને આજે વિતરણ કર્યા છે, હું સૌને ખૂબ ખૂબ એના માટે અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ અથવા તો લોકોના અધિકાર અપાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ સક્રિય રહેશે એવી એમની પાસેથી અપેક્ષા પણ કરું છું। ધન્યવાદ।